નર્મદાના નીરના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરતા કોઠારિયા અને આસપાસના ગામોના ખેડૂતો દ્વારા સતત બીજા દિવસે રામધૂન બોલાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ પાકને સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવાનું બંધ કરવામાં આવતા ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોઠારિયા ગામ પાસેથી પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગઈકાલે પણ આ જ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલ પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કરીને રામધૂન બોલાવી હતી। તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતા આજે ફરી એકવાર ખેડૂતો મોટી સંખ્યામાં કોઠારિયા નજીક પાસે આવેલ કેનાલ પર એકઠા થયા હતા અને રામધૂન બોલાવી તેમજ પાણી આપોના ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જિલ્લાની તમામ બ્રાન્ચ કેનાલમાંથી પિયત માટે પાણી આપવામાં આવે છે, વલભીપુર બ્રાન્ચ કેનાલમાં જ પાણી ન આપી નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હોયના આક્ષેપો કરવામાં આવ્યા હતા। હાલ તો પાકને સિંચાઈ માટે પાણીની ખાસ જરૂર છે, તેવા સમયે પાણી ન મળતા પાક નિષ્ફળ જવાનો ભય પણ ઊભો થયો છે, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ પણ કરી હતી। અને ખેડૂત છીએ, મેં 10 વીઘાનો ઘાસચારા માટે છાટીઓ વાવ્યો, જાહેર વાવી છે, મુખ્યત્વે રચકો વાવ્યો છે। અત્યારે ઘાસચારો પાણીના હિસાબે હાવ સુકાઈ ગયો છે, અમારી રોટી બીજી કાંઈ નથી, અમારું ખેતી પર આજી કોઈ અમારું જીવન ચાલે છે। નર્મદા વિભાગમાં અમે ઘણી વખત રજૂઆત કરી કે સાહેબ અમને પાણી આપો, અમારું બધું સુકાઈ જાય છે, અમે ખાસું છું, અમારા બહેરા છોકરા બધા ભૂખે તરવર છે, એવી રજૂઆત કરી તો એ લોકો એવો ઉલ્લેખ કર્યો કે તમે બેનને છે લીમડી કોઈક ચંદ્રાડી બેન કે એવું કંઈક ઉલ્લેખ છે, એ લોકોને રજૂઆત કરો તો કે તમને પાણી મળે। એટલે બહેનોને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમને પાણી આપો, અમારું બધું સુકાઈ જશે, અમે ખાસું છું, પીશું, જશું ક્યાં, શિયાળામાં કંઈ થયું નથી, ઉનાળામાં થોડું વાવેતર કર્યું છે, જોડા માટે ઘાસચારો વાવેલો છે, એ અમારો સુકાય છે, અમારી ઉગ્ર અને નમ્ર બે રીતે તમે કોઈ 8 દિવસ સુધી નમ્ર વિનંતી છે કે બે હાથ જોડીને કહી તમે પાણી આપો। પશુપે મંત્રી આજરોજ ખેડૂતોની વારંવાર રજૂઆત કરતા ખેડૂતોના પ્રશ્ન માટે નર્મદા કેનાલ ઉપર રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। હું પોતે પણ ખેડૂત છું। હાલ તબક્કે ખેડૂતોએ રવિ પાકમાં જીરું વાવ્યું હતું, જીરુંમાં કાળી વાગ્યાથી ખેડૂતોને મારા નુકસાન થયું છે અને ત્યારે પાક હોવાનો તલ ત્યારે સરકાર કીધું પાણી નહીં આપ્યું, પણ તલ હોય ગયા પછી સરકારે આવી જાહેરાત કરેલી એટલે ખેડૂતોએ અપાણ ખેડૂતોએ રજૂ આ પાક વાવી દીધેલો હોય। હવે આ ખેડૂતોના પાકને તલને જો એક એક પાન મળી જાય ઘાસચારાને તો ખેડૂતનો જાન જીવ અને આર્થિક મારા નુકસાન જે થઈ રહ્યું છે એથી બચી જાય। અને પાણી માટે કઈ રજૂઆત કરી હતી? હાલમાં સરકાર પણ સારી છે, સરકારે આ નર્મદા ખેડૂત માટે જીવા દોરી છે અને પાણી વચ્ચે તરતી આપવું હોય ખાલી એક પાનની જરૂર હોય, અઠવાડિયું ખેડૂતને પાણી મળે તો ખેડૂતના બધા પાક થઈ જાય। પાણીની રજૂઆત માટે અમે બધા ખેડૂતો ગયા હતા, નર્મદા વિભાગની કેનાલમાં પણ કોઈ બેન છે લેટર નથી આપતા, એના કારણે પાણી અમારું વલભીપુર શાખાનું અટકાય, બેનનું નામ ચંદ્રાણી બેન છે, એવું કંઈક નામ છે, ખાસ ખબર નથી મને, કીધું હતું તમને નર્મદા વિભાગમાં નથી, અમે પાણી સોરશું, બીજી બ્રાન્ચમાં પાણી આવે, અમારી બ્રાન્ચમાં પાણી નથી આવતું અને અમારા ખેડૂતનો અન્યાય થઈ રહ્યો હોય તો મહેરબાની કરીને પાણી આપો, ખેડૂતો ગાંધીજી માર્ગે આંદોલન કરશે। અને અમે અત્યારે આ નર્મદાના પાણી માટે રજૂઆત કરવા અને બધા ખેડૂતો એકઠા થયા છે, પાણી અમારા પાક ઘાસચારો પશુઓને અને ફળ પૂરો નીણ પૂરો માટે વાવેલા છે અને નર્મદાનું પાણી અત્યારે બિલકુલ અમારા વલભીપુર શાખામાં બંધ થઈ ગયેલું છે અને એ પાણી થોડું જો અમને મળી રહે તો અમારો પાક જે સુકાય છે તે બચી શકે અને અમે જે ખર્ચા કર્યા છે એ ખર્ચામાં અમને ખેડૂતને કોઈ નુકસાની ન જાય અને અમારે ભરણ પોષણ છોકરાઓનું બૈરાઓનું બધાના ખર્ચા અમે ભણાવવાના મેકીને અમે આ વાવેતર કર્યા છે અને પાણી અત્યારે અમને નર્મદાનું પૂરું થોડું મળતું નથી। એક હેક્ટર દીઠ 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે એવા રીતે અમે બધા નાના મોટા બધા ખેડૂતો કેટલા ગામનો પ્રશ્ન આ વઢવાણથી માંડી કોઠારિયા બારા અને કેરારા રાજલા મેમકા આ બધાના ખેડૂતો અહીંયા થોડું વાવેતર જે શિયાળુ પાકમાં અમે રવિ પાકમાં ચણા અને જીરું વાવ્યું હતું એમાં અમારો બિલકુલ પાક નિષ્ફળ ગયો અને અમે અત્યારે ઉનાળું હોવે તો થોડું ઘાસચારો અને તલનું નીનું કર્યું અને એમાં અમને પાણી બંધ કરી દીધું હોય અને અમને મળતું નથી એટલે એટલા માટે અમે બધા ખેડૂતો એકઠા થઈ જો આ પાણી વલભીપુર બ્રાન્ચમાં થોડું બધી બ્રાન્ચમાં પાણી નીકળે જ છે
અનિંદ્રા, આમ ત્યાં ધાંગધ્રા બધી બ્રાન્ચોમાં પાણી જાય. વઢવાણની બ્રાન્ચને કેમ નથી મળતું? અમારી સાથે જે આ નર્મદા વાળા અમારી સાથે અન્યાય કરે છે એ અમને પોસાય તેમ નથી. શું તમારા પગલા રહેશે આગામી સમય? જો અમને પાણી આમાં નહીં આપવામાં આવે તો હવે અમે આવી ગયેલા ખેડૂતો, અમને કોઈ બી ને જે કરવું હોય ને તો અમે જવા તૈયાર છીએ. જે કરવું હોય પણ અમે હવે રસ્તા રોકો આંદોલન કરશું, ગમે નુકસાન કરશું, પછી સરકારને અમે કોઈ અમને જવાબદારી નથી. એટલે આની માટે તમારે આ બ્રાન્ચમાં પાણી ખોલવા માટે વહેલી વહેલી તકે ખેડૂતનો પાક બચાવવા પાણી છોડવાનું છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.